એકસો ને પચાસથી એકસો સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂકાઈ શકે છે તેવી શક્યતા દર્શાવી છે હવામાન વિભાગે જે વધીને એકસો પિંચોતેર કિલોમીટરની ઝડપ સુધી પણ થઈ શકે છે મિત્રો સો આ વાવાઝોડું લક્ષદ્વીપમાં સર્જાયેલું છે અને ત્યાં હવાનું હળવું દબાણના ધીમે ધીમે વાવાઝોડું અને પછી તે ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે મિત્રો સો ગુજરાત સહિતના પાંચ રાજ્યોમાં હવામાન ખાતા દ્વારા અલર્ટ કરવામાં આવેલું છે અને આ ડીપ ડિપ્રેશન કેરળથી ત્રણસોને દસ કિલોમીટરની અને વેરાવળથી એક હજારને સાઠ કિલોમીટર દૂર છે આ વાવાઝોડું સો ઉત્તર ઉત્તર પૂર્વથી તે ઉત્તર પશ્ચિમ તરફ ફટાઈને સત્તરમીના મધ્યરાત્રે ગુજરાતના વેરાવળ ખાતે દરિયાકાંઠે તાટકશે તેવું હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યા છે વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવી શકે છે સોળમી મેથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ શરૂ થશે અને સત્તરમીયા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે અઢારમી રોજ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે તો મિત્રો હવામાન ખાતાએ જણાવ્યું મુજબ ચૌદ પંદર સોળ અને સત્તર તારીખ કેરળ તમિલનાડુ અને કર્ણાટક ગોવા અને મહારાષ્ટ્રમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં સત્તર તારીખ વરસાદ પડવાની શરૂઆત થશે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં અઢાર અને ઓગણીસમી ભારે અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતા છે કેરળમાં તોફાનની પવન સાથે ભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે અને જેમાં ઈઠોતા લોકો